નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોના અંદર એનસીઆરટીના અભ્યાસક્રમ પર આધારિત ધોરણ 6ના અંદર જે વિજ્ઞાન વિષય આવે છે એ વિજ્ઞાન વિષયના પુસ્તકમાં પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી એ પ્રશ્નોમાં એ પાઠમાં આવતા તમામ પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું. તો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે પાતળા તાતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે, એટલે જે તાતણા જે છે એમાંથી પણ આપણે બીજા નાના નાના તાતણા પાતળા તાતણા બનાવી શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ, જેને આપણે ખાલી જગ્યા કહીએ છીએ. તો મિત્રો તમને બે ઓપ્શન આપવામાં આવ્યા હોય પરીક્ષામાં, ઉદાહરણ તરીકે રેસા અને કાપડ. તો પ્રશ્નનો સાચો જવાબ છે રેસા. પાતળા તાતણા એટલે કે તાતણા જે છે એ રેસામાંથી બનેલા હોય છે, જ્યારે તાતણામાંથી કાપડ બને છે. બીજો પ્રશ્ન આગળ વધીએ. સૂતર, સણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો સૂતર, સણ, રેશમ અને ઊન એને કેવા પ્રકારના રેસા કહેવામાં આવે છે, બરાબર? તો કદાચ ઓપ્શન આ રીતે છે, કુદરતી રેસા કે કૃત્રિમ રેસા. તો મિત્રો સૂતર છે, સણ છે, રેશમ છે, ઊન છે, તો આ બધા કુદરતી રેસા છે, કારણ કે આમાંથી કેટલાક રેસા પ્રાણીમાંથી મેળવવામાં આવે છે, જ્યારે અમુક રેસા જે છે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, અને બંને જે છે એ કુદરતી રેસાનું ઉદાહરણ છે. સૂતર અને સણ એ ખાલી જગ્યામાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. તો મિત્રો તમને ખબર હશે સણ જે છે એનો છોડ હોય છે, તો સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે, કારણ કે સણનો છોડ આપે કદાચ જોયો હશે. ત્યારબાદ આગળ વધીએ. ઊન અને રેશમ, ઊન અને રેશમ એ ખાલી જગ્યામાંથી મળતા રેસા છે. તો મિત્રો ઊન જે છે એ ખાસ કરીને ઘેટા છે કે એ પ્રકારના પ્રાણીઓમાંથી આપણને મળતું હોય છે, અને એ પ્રાણી છે તેથી આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે પ્રાણીઓમાંથી મળતા રેસા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પેલા મિત્રો. મિત્રો આપ અગર આ વિડીયો જોતા હોવ તો મિત્રો જ્યારે પણ તમે વિડીયો જુઓ છો ત્યારે નીચે આવું સીસી હશે, ક્લોઝ કેપ્શન. તો ગુજરાતીની અંદર અત્યારે આ વિડીયો આપ જોઈ રહ્યા છો, તે ઉપરાંત અન્ય ભાષા એટલે કે હિન્દી કે અંગ્રેજીમાં પણ આ જ વિડીયોને જોવા માટે આ સીસી જે છે, ક્લોઝ કેપ્શન જે છે, એ મેક શ્યોર કરજો કે એ ઇનેબલ હોય. ત્યારબાદ ઘેટા અને બકરાની રૂવાટીમાંથી, ઘેટા તેમજ બકરાની રૂવાટીમાંથી, તે ઉપરાંત સસલા, યાક અને ઊંટના વાળમાંથી ખાલી જગ્યા મેળવવામાં આવે છે. તો મિત્રો આપણને ખબર છે કે ઘેટામાંથી ઊન બને છે, બરાબર છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઊન. ખાલી જગ્યાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે, તો રેશમના કીડા એ પ્રશ્નનો સાચો ઉત્તર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે. તો મિત્રો અગાઉ આપણે 1-6 પ્રશ્નમાં વનસ્પતિમાંથી મળતા રેસા એટલે કે કપાસ છે કે સણ છે તેની ચર્ચા કરી. પ્રાણીમાંથી અથવા તો પ્રાણી સ્ત્રોતમાંથી મળતા રેસા એટલે કે ઘેટા છે, બકરા છે, તે ઉપરાંત સસલું છે કે યાક છે કે ઊંટના વાળમાંથી પણ આપણને આ રીતના રેસા મળે છે. તો વનસ્પતિ કે પ્રાણીમાંથી ન મળતા હોય તેવા અન્ય અથવા તો રાસાયણિક પદાર્થોમાંથી પ્રક્રિયા કરી રેસા પણ બનાવવામાં આવે છે એવા રેસાને કયા પ્રકારના રેસા કહેવામાં આવે છે? તો વનસ્પતિ અને પ્રાણી એ કુદરતી છે, એટલે એમાંથી મળતા જે રેસા છે કુદરતી રેસા કહેવામાં આવે, પરંતુ પ્રશ્નમાં એમ કીધું છે કે કુદરતી રેસામાંથી ન મળતા હોય તેવાને સિન્થેટિક, બરાબર છે? તો પ્રશ્નનો સાચો ઉત્તર થશે સિન્થેટિક. તો મિત્રો હવે પ્રશ્ન પૂછ્યો છે કે સિન્થેટિક રેસાના ઉદાહરણો આપો, બરાબર છે? તો અહીં તમને બે ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલો ઓપ્શન આપણે મેચ કરવાનો ટ્રાય કરીએ તો કપાસ જે છે એ વનસ્પતિ છે, બરાબર છે? અથવા તો આપણે કહી શકીએ છોડ હોય, સણનો પણ છોડ હોય. તો મિત્રો પહેલો ઓપ્શન જોતા જ ખબર પડે કે કપાસ, સણ જે છે એ વનસ્પતિ પેદાશ છે, તેથી એ સિન્થેટિક રેસાના ઉદાહરણમાં સમાવિષ્ટ ન થાય. પરંતુ પોલિએસ્ટર છે અથવા તો પોલિસ્ટર છે, નાયલોન છે, એક્રેલિક જે છે એ સિન્થેટિક રેસાના ઉદાહરણો છે, જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કપાસના છોડ સામાન્ય રીતે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ ઉગાડવામાં આવે છે, કે આ કપાસનો આપ છોડ જોઈ રહ્યા છો ખેતરના અંદર, તો એ કયા પ્રકારની જમીનમાં અથવા તો ક્યાં ઉગાડવામાં આવે છે એમ પૂછ્યું છે. તો મિત્રો જ્યાં કાળી જમીન હોય અને ઉષ્ણ તાપમાનવાળી આબોહવા હોય ત્યાં ખાસ કરીને કપાસના છોડને ઉગાડવામાં આવે છે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે કપાસના છોડના ફળને ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો આપ અહીં કપાસના ફળનું છોડ જોઈ રહ્યા છો અને એનું ફળ કયું મિત્રો? તો તમને અહીં દેખાય છે કે આ જે રૂ જે છે, કપાસનું જે આ રૂ છે બરાબર, એનું ફળ કહેવાય. ફળ ફૂટેલું છે અને એમાંથી રૂ નીકળેલું છે, તો આને શું કહેવાય? બરાબર છે, આને શું કહેવાય એમ પૂછ્યું છે. તો એને ઝીંડવા કહેવામાં આવે છે. કપાસના છોડના ફળને ઝીંડવા કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા, અહીં તમે જોઈ રહ્યા છો કે આ ઝીંડવા છે, લગભગ ખાલી જગ્યા કદના હોય છે. તો આ ફૂટેલું મિત્રો ઝીંડવા છે, બરાબર, કે એ પાક થઈ ગયો છે અને કમ્પ્લીટ ફૂટીને પછી રૂ આવ્યું છે. તો એનું આકાર કેટલો હોય છે એમ કહેવા માંગે છે. તો ચાર ઓપ્શન છે, નારિયેળ જેટલા, તો મિત્રો જોતા જ ખબર પડે કે નારિયેળ નારંગી જેટલા તો નથી અને દ્રાક્ષ જેટલા પણ નથી એટલા નાના, બરાબર છે. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર છે લીંબુ, લીંબુના કદના હોય છે ઝીંડવા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આ પ્રશ્નમાં અગાઉ જોયું હતું કે આ કપાસનો ઝીંડવા છે અને ઝીંડવાને આપણે પછી આ રીતે ભેગા કરીએ છીએ જેના અંદર બીજ હોય છે, કપાસના બીજ હોય છે. તો મિત્રો આ બે આકૃતિ બનેલી છે મિત્રો, આ પહેલી આકૃતિ અને આ બીજી આકૃતિ. તો મિત્રો આ સાધન વડે આપણે આને બીજને અલગ કરીએ છીએ અને રૂને અલગ કરીએ છીએ. તો આ રૂ તમે જુઓ જેના અંદર બીજ નથી દેખાતા, જ્યારે આના અંદર તમને બીજ દેખાય છે. તો મિત્રો પ્રશ્ન શું છે કે ખાલી જગ્યા દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે અને આ રીતે રૂને ખાલી જગ્યા કહે છે? તો મિત્રો પિંજણ, બરાબર છે, પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે અને આ રીતે રૂને પિંજવું કહે છે. તો આ જે ભાઈ પ્રોસેસ કરી રહ્યા છે એને પિંજવું કહે છે અને પિંજણ દ્વારા એને દૂર કરવા, રૂને બીજથી અલગ પાડવામાં આવે છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે શણના છોડના ખાલી જગ્યામાંથી શણના રેસા મેળવાય છે. તો મિત્રો શણનો છોડ આપણે અહીં જોઈ રહ્યા છો, ચાર ઓપ્શન છે, મૂળ, ફળ, પ્રકાંડ કે પછી ફૂલ, બરાબર છે, અથવા તો પુષ્પ. તો શેમાંથી શણના છોડના કયા ભાગમાંથી શણ મેળવવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એક, પ્રકાંડ. પ્રકાંડ જે છે એમાંથી તમને એનો શણ મળશે, બરાબર છે, અને એને પાણીમાં અમુક સમય માટે રાખવામાં આવે છે આ છોડને, અને ત્યારબાદ એ કોવાઈ જાય એટલે એને બહાર કાઢવામાં આવે છે અને પ્રકાંડમાંથી ખેંચી ખેંચીને રેસા કાઢવામાં આવે છે, જેને શણના રેસા કહેવામાં આવે છે. ત્યારબાદ શણના છોડને ખાલી જગ્યા ઋતુમાં ઉગાડવામાં આવે છે. ચાર ઓપ્શન આપવામાં આવ્યા હોય પરીક્ષાના અંદર, ઉનાળો, ચોમાસું, શિયાળો કે કોઈ પણ ઋતુમાં, અથવા તો ઉપરોક્તમાં, અથવા તો આવું કાંઈ હોતું નથી. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ચોમાસાના અંદર તેને ઉગાડવામાં આવતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે શણના છોડને ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યમાં ઉગાડવામાં આવે છે. કહેવાનો મતલબ છે કે સૌથી વધુ સામાન્ય રીતે શણનો જે છોડ છે એ છોડને ભારતમાં મુખ્યત્વે કયા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે? તો ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. પ્રશ્નનો સાચો જવાબ છે કે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ. આ ત્રણ રાજ્યો એવા છે કે જેના અંદર ખાસ કરીને શણની ખેતી થતી હોય છે. કાપડ બનાવવા માટે રેસાને ખાલી જગ્યામાં ફેરવવામાં આવે છે. તો મિત્રો હવે આપણને ખબર પડી ગઈ છે કે રેસા જે છે આપણને ખાસ કરીને વનસ્પતિ પેદાશ અથવા તો પ્રાણી, વનસ્પતિ અથવા તો પ્રાણી પેદાશ અને આ બેમાં ના હોય તો રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે સિન્થેટિક રેસા પણ મેળવવામાં આવતા હોય છે. તો કહેવાનો મતલબ છે રેસામાંથી આપણે તાંતણા બનાવીશું અને તાંતણામાંથી કાપડ બનાવીશું. તો કાપડ બનાવવા માટે રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તાંતણામાંથી આપણે કાપડ બનાવીશું. હવે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. કે તમારી પાસે કપાસના રેસા છે કે શણના રેસા છે કે ઊંટના વાળ છે, એમાંથી પણ આપણે રેસા બનાવી શકીએ છીએ. ઊંટ છે, બકરી છે, ઘેટા છે, સસલું છે, યાક છે, બરાબર છે, સિન્થેટિક રેસા હોઈ શકે. તો એમાંથી તાંતણા બનાવીએ છીએ તો એ તાંતણાને શું કહેવામાં આવે છે? તો તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે. કે કાંતવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એકદમ સાદામાં સાદું સાધન એટલે હાથ ધરી, તેને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને તકલી, તેને તકલી પણ કહેવામાં આવે છે. અને મિત્રો આપ એની ફોટો પિક્ચર જોઈ રહ્યા છો, તકલી કેવી હોય છે જે આપણે કાંતવા માટે ઉપયોગ કરતા હોય છે, જેને ઘણા લોકો હાથ ધરી પણ કહે છે. મિત્રો આઝાદીના ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાનો ઉપયોગ કરી તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણામાંથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તો મિત્રો શેનો ઉપયોગ કર્યો હતો? તો ચરખાનો ઉપયોગ કર્યો હતો, અને ચરખો કેવો આવે તે આપ અહીં તસવીરમાં જોઈ રહ્યા છો. મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ પડતો હશે. ચોક્કસથી આ વિડીયોને એક લાઈક મળે એ બદલ આપનો ધન્યવાદ. કાત્યા પછી તાંતણામાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી બધી રીતો છે, તે પૈકી મુખ્ય બે રીત એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યા, વણાટ અને ગૂંથણ. મિત્રો વણાટની આપણે પિક્ચર તસવીર નથી મૂકી, ગૂંથણ કોને કહેવાય તે અહીં આપણે બતાવ્યું છે કે એક જ છેડામાંથી આપણે કાપડ બનાવીએ છીએ, ગૂંથીએ છીએ. એક જ રેસો હોય અથવા તો એક જ તાંતણો હોય અને એમાંથી આપણે કાપડ બનાવીએ છીએ, તો એ ગૂંથવાની પ્રક્રિયા છે. વણાટનું ફોટો હવે પછી આવશે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બને છે, તેને વણાટ કહે છે. બરાબર છે? તો બે જૂથ છે મિત્રો, એક આડી પટ્ટી અને એક ઊભી પટ્ટી, બરાબર છે, અને સાથે ગોઠવાઈને કાપડ બને છે. તો મિત્રો અહીં એક કાગળની પટ્ટી દ્વારા વણાટ કરીને બતાવ્યું છે કે આ રીતે બે કાગળ લીધા છે અલગ અલગ કલરના, અને એને કટિંગ કરેલું છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્રમાણે, એને એરેન્જમેન્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે, અને આને આપણે વણાટ કરીને આ રીતે કાપડ બનાવેલું છે અથવા તો એક કાપડ પ્રકારનું આપણે કોશિશ કરેલી છે. તો આને વણાટ કર્યું કહેવાય, જેને અંગ્રેજીમાં વેવિંગ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કાપડનું વણાટ ખાલી જગ્યા પર કરવામાં આવે છે, કાપડનું વણાટ જે છે એ શેના ઉપર કરવામાં આવે છે? તો સાળ ઉપર કરવામાં આવે છે. અને અહીં એક સાળ પણ હવે તો યાંત્રિક મશીનો આવી ગયા છે, પરંતુ એક હાથ સાળનું ઉદાહરણ આપની સમક્ષ મૂક્યું છે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરવા વિનંતી છે. ખાલી જગ્યામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવામાં કરવામાં આવે છે, ખાલી એક જ તાંતણો હોય અને એનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવે છે. તો મિત્રો હમણાં જ આપણે એક પ્રશ્ન આગળ જોયો હતો, ફરીથી આપને એક બતાવી દઉં. તો મિત્રો આમાં એક જ તાંતણો છે, જુઓ આ એક જ તાંતણો છે, અને એક જ તાંતણાની મદદથી આપણે શું બનાવીએ છીએ? ગૂંથણ કરીએ છીએ અને કાપડ બનાવીએ છીએ. તો આ કઈ મેથડ છે? તો જવાબ મળી ગયો, ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કરવામાં, ઉપયોગ કરી કાપડ બનાવવામાં આવે છે. મિત્રો પહેલાના સમયમાં ભારતીયો કઈ નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કાપડ પહેરતા હતા? મિત્રો પ્રાચીન સમયની વાત છે કે એ સમયે ભારતીયો કઈ નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું અથવા તો કાપડ પહેરતા હતા? તો મિત્રો ચાર નદીના નામ લખ્યા છે. આ પ્રશ્નનો સાચો ઉત્તર થશે ગંગા. ત્યારબાદનો પ્રશ્ન, પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો. પહેરવેશના કાપડમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી વિવિધતા જોવા મળે છે. મિત્રો પ્રશ્ન સિમ્પલ છે કે આપણે જે વિવિધ પોશાકો પહેરીએ છીએ, કપડાં પહેરીએ છીએ એમાં મુખ્યત્વે આપણે ખાસ કરીને કયા કયા પ્રકારના કાપડનો ઉપયોગ કરતા હોય છે? તો મિત્રો સુતરાઉ છે, રેશમ છે, ઊન છે, પોલિએસ્ટર છે. ખાસ કરીને આ પ્રકારના કાપડથી બનેલા કપડાં અથવા તો પહેરવેશનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ કાપડને ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે, જે ખાલી જગ્યામાંથી બનાવાય છે. કાપડને શેનામાંથી બનાવવામાં આવે છે? તો તાંતણામાંથી બનાવવામાં આવે છે, રાઈટ? અને તાંતણા જે છે એ શેમાંથી બનાવવામાં આવે છે? રેસામાંથી બનાવવામાં આવે છે. તેથી ઓપ્શન નંબર 1 જે છે સાચો જવાબ થશે. રેસાઓ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા હોય છે. રેસાઓ જે છે તો કેટલાક વનસ્પતિ રેસા છે, કેટલાક પ્રાણીજન્ય અથવા તો પ્રાણી સ્ત્રોતમાંથી મળેલા રેસા છે, અને કેટલાક જે છે સિન્થેટિક છે. તો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે એને કુદરતી રેસા કહેવામાં આવે છે, બરાબર છે, અને બાકીના જે છે એ સિન્થેટિક રેસા, જેને ગુજરાતીમાં સંશ્લેષિત પણ કહેવામાં આવે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે, રેસાઓ જે છે કુદરતી અથવા તો કૃત્રિમ એટલે કે સિન્થેટિક હોય છે. હવે મિત્રો ખરા ખોટા થોડા ઘણા આપણે કવર કરી લઈએ ક્વિક રિવિઝન માટે. તાંતણા રેશમમાંથી બનાવાય છે, ખરું કે ખોટું? તો મિત્રો તાંતણા જે છે એ રેસામાંથી બનાવવામાં આવે છે, તેથી આ પ્રશ્ન ખોટો છે. ત્યારબાદ કાતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. મિત્રો રેસા બનાવવાની ક્રિયા કાતવું નથી, એ આપણે તાંતણા બનાવવાની પ્રક્રિયા અથવા તો ક્રિયા એ કાતવું છે. તો રેસા જે છે તો આપણને મળે જ છે, એ કાં તો વનસ્પતિ પેદાશોમાંથી મળે છે, શણ છે, કપાસ છે, કાં તો પ્રાણી સ્ત્રોતમાંથી મળે છે, કાં તો પછી આપણે એને રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવીએ છીએ, જેને કાતવું નથી કહેવાતું. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ છે, એટલે મીન્સ ખોટું, આ પ્રશ્ન વિધાન જે છે ખોટું છે. ત્યારબાદ નાળિયેરનું બહારનું આવરણ એ શણ છે? ના, નાળિયેરનું બહારનું આવરણ એ શણ નથી. કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે. તો આ વિધાન સાચું છે કે કપાસ આપણે જ્યારે ખેતરમાંથી ચૂંટીને લાવીએ છીએ એનું ઝીંડવા, તો ઝીંડવાના અંદર એના અંદર આપણે શું હશે, કપાસની સાથે સાથે એના બીજ પણ હશે. તો આપણે એને પિંજણ
દ્વારા એને બીજ કપાસમાંથી બીજ દૂર કરીશું, એટલે કે પિંજણ. તો આ વસ્તુ સાચી છે. તાંતણાના વણાટથી કાપડ બને છે, કે ભાઈ રેસામાંથી આપણે તાંતણા બનાવીશું અને તાંતણાના વણાટથી કાપડ બને છે, તેથી આ વિધાન પણ સાચું છે, ખરું છે. વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે. તો મિત્રો, શણના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે એ વસ્તુ સાચી છે, પરંતુ રેશમના કીડામાંથી રેશમના રેસા મેળવાતા હોવાથી આ વિધાન ખોટું છે. પોલિસ્ટર એ કુદરતી રેસા છે? ના, પોલિસ્ટર જે છે એ સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસા છે, રાઈટ? એટલે આ વિધાન ખોટું છે. હવે મિત્રો, સમજવા જેવો પ્રશ્ન છે કે કાપડમાંથી 6 કે 8 તાંતણા ખેંચો. તમારા ઘરે કોઈ પણ જૂનું કાપડ હોય, ફેંકી દેવાનું હોય કે રૂમાલ હોય નાવાનો, તો એમાંથી 6 કે 8 તાંતણા ખેંચો. તેના એક છેડાને ચીપિયાથી પકડો, કે ગમે તે એક છેડો જે છે એને, ઉપરનો છેડો જે છે એને ચીપિયાથી પકડો, હાથ ઊંચો રાખો, અને બીજો જે છેડો છે એને લબડતો રાખો, એટલે કે બીજા છેડાને મીણબત્તીની નીચે મીણબત્તીની જ્યોત રાખો, જ્યોતની જ્યોત ઉપર રાખો અને સળગાવો. જો તે ખાલી જગ્યાનો તાંતણો હશે તો તે સંકોચવા કે પીગળવાને બદલે બળી જાય છે આ તાંતણો, બરાબર છે? અને બળતા તાંતણામાંથી કાગળના સળગવા જેવી જ ગંધ આવશે. તો એ કયો તાંતણો હશે? તો તે સંકોચવા કે પીગળવાને બદલે બળી જશે અને બળતા તાંતણામાંથી કાગળના સળગવા જેવી જ ગંધ આવશે. તો સૂતરનો તાંતણો હશે. તો મિત્રો, આ વિધાન સાચું પડશે. તો મિત્રો, એ કયો તાંતણો છે કે જ્યોતથી દૂર સંકોચાય છે અને સળગે પણ છે, પણ પીગળતો નથી? સંકોચાય છે, સળગે છે, પણ પીગળતો નથી. તેની વાસ બળેલા માંસ જેવી હોય છે. તો એ કયો તાંતણો છે? તો એ રેશમનો તાંતણો હશે. તો જ્યોતથી દૂર એ સંકોચાશે, સળગશે, પણ પીગળશે નહીં. અને જ્યારે એ સળગશે ત્યારે તેમાંથી બળેલા માંસ હોય એના જેવી વાસ આવશે. એ કયો તાંતણો છે કે જે સંકોચાય છે અને સળગે પણ છે, પણ પીગળતો નથી? સંકોચાય છે, સળગે છે, પણ પીગળતો નથી. તેમાંથી સળગતા વાળ કેવો, વાળ જાણે સળગે ત્યારે જેવી વાસ આવે તેવી જોરદાર વાસ આવે છે. તો એ ઊનનો તાંતણો હશે. તો આ વિધાન સાચું થશે. મિત્રો, એ કયો રેસા છે કે જે સંકોચાય છે અને સળગે છે, તે પીગળે પણ છે અને પ્લાસ્ટિકના બળવા જેવી વાસ આવે છે? તો એ સિન્થેટિક રેસા હશે. તો મિત્રો, તે પીગળશે, સળગશે અને સંકોચાશે પણ, અને પ્લાસ્ટિકના બળવા જેવી વાસ આવશે. મિત્રો, આ સિવાય કદાચ અંગ્રેજીના અંદર પણ એવું પૂછાય કે ભાઈ કપાસનું રૂ, તો એને કોટન વૂલ કહેવામાં આવે છે, કાપડને ફેબ્રિક કહેવામાં આવે છે, રેસાને FIBRE, બરાબર છે, ગૂંથણને નીટિંગ કહેવામાં આવે છે, કાતું એટલે સ્પિનિંગ, વેવિંગ એટલે વણાટ, અને યાન એટલે તાંતણા. તો મિત્રો, આપની સમક્ષ બને ત્યાં સુધી તમામ માહિતી મૂકવાનો પ્રયત્ન કર્યો છે, ધોરણ 6 રેસાથી કાપડ સુધી. મિત્રો, આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. ચોક્કસથી આ વિડીયોને એક લાઇક કરી શેર કરવા વિનંતી છે. મિત્રો, હજુ સુધી આપ અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ના થયા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ થાવ, જેથી કરીને અન્ય પણ વિજ્ઞાનના વિડીયો આ પાઠમાં 4, 5, 6, 7, 8 કરીને જે વિવિધ પાઠ આવે છે ધોરણ 6 NCERTની લેટેસ્ટ બુક પ્રમાણે, તેના વિડીયો બનાવીને ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવાના છે, જેથી કરીને તેના નોટિફિકેશન આપને સૌ પ્રથમ આપના મોબાઈલમાં મળતા રહે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.